रिसीवेबल्स। ओके, रिसीवेबल्स એટલે આપણે પાછું એક વાર પાછું રિવાઇઝ કરીએ. રિસીવેબલ્સ એટલે પહેલું આવશે ડેટર્સ. ઓકે, ડેટર્સ મીન્સ ધ ગુડ્સ ઇઝ સોલ્ડ ઓન ક્રેડિટ ટુ ધ કસ્ટમર બટ ધ એમાઉન્ટ ઇઝ નોટ રિસીવ્ડ ઇઝ કોલ્ડ ડેટર્સ. ડેટર્સ કોને કહેવાય કે જે આપણે એને ઉધાર ગુડ સોલ્ડ કર્યું છે હજી સુધી આપણને પૈસા મળ્યા નથી, ધેર કોલ્ડ ડેટર્સ. રિસીવેબલ્સ એટલે જે પણ આપણી ઇન્કમ બાકી હોય, જે પણ આપણા પેમેન્ટ્સ લેવાના બાકી હોય, દે આર કોલ્ડ રિસીવેબલ્સ. પછી આવે છે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. આપણા કરંટ ઇયરની જે ઇન્કમ લેવાની બાકી હોય, દે આર કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. એક્ઝામ્પલ કે આપણે કોઈ પ્રોપર્ટી આપણે રેન્ટ ઉપર આપી હોય, બે છેલ્લા બે મહિનાનું રેન્ટ બાકી છે, આપણને મળ્યું નથી, તો એને કહી શકાય આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. ઓકે, તો એને તે એક્ઝામ્પલ હતું આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમનું. ઓકે, સો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ કોને કહેવાય? જે આપણા કરંટ ઇયરની ઇન્કમ આપણને મળી નથી, દે આર કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ્સ. ઓકે, એના પછી આવે છે પ્રીપેડ એક્સપેન્સીસ. પ્રીપેડ એક્સપેન્સીસ એટલે આવતા વર્ષનો એક્સપેન્સ આપણે આ વર્ષે પે કર્યો હોય, દે આર કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સીસ. ઓકે, આવતા વર્ષનો આપણે એક્સપેન્સ આ વર્ષે પે કર્યો હોય, દે આર કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સીસ. ઓકે, હવે પ્રીપેડ એક્સપેન્સ કોને કહેવાય? એક્ઝામ્પલ કે ઇન્સ્યોરન્સ. ઓકે, તો ઇન્સ્યોરન્સનું કેવું હોય કે આપણે જ્યારે પણ ઇન્સ્યોરન્સ લઈએ, ઇટ ઇઝ ઓલવેઝ ફોર 12 મંથ્સ. બરાબર, આપણે જે LIC કરીએ, ઓકે, તો LIC માં ઓપ્શન હોય છે કે તમે મંથલી પે કરો, 6 મંથલી પે કરો, બાય મંથલી પે કરો, ઓકે, ક્વાર્ટરલી પે કરો, એ બધા ઓપ્શન્સ તમને આપે છે. ઓકે, બટ જ્યારે પણ આપણે ઇન્સ્યોરન્સ લઈએ, પછી ફેક્ટરીનો લઈએ, કે આપણે સ્ટોકનો લઈએ, ઓકે, કે આપણા આખા કંપનીનો લઈએ, ઓકે, તો એમાં કોઈ ઓપ્શન મળતું નથી. એક્ઝામ્પલ કાર ઇન્સ્યોરન્સ. ઓકે, તો કાર ઇન્સ્યોરન્સમાં પણ આપણને કોઈ ઓપ્શન મળતો નથી. ઇટ ઇઝ ઓલવેઝ ફોર 12 મંથ્સ એડવાન્સ તમારે પેમેન્ટ આપવું જ પડે, તો તમારો ઇન્સ્યોરન્સ નીકળે. ઓકે, હવે આપણે જ્યારે કાર લઈએ, ત્યારે કાર સાથે આપણે ઇન્સ્યોરન્સ આવતો હોય છે, અને તમારે 12 મહિનાનો ઇન્સ્યોરન્સ એક સાથે એડવાન્સ પે કરવાનો હોય છે. ઓકે, હવે આપણે કે ફાઇનાન્શિયલ ઇયર જોઈને આપણે કાર પરચેસ કરવાનો નથી, કે કોઈ પણ પ્રોપર્ટી હોય બિઝનેસમાં, આપણે ફાઇનાન્શિયલ ઇયર જોઈને આપણે પરચેસ કરવાના નથી. ઓકે, આપણે જ્યારે એક્ઝામ્પલ કે જ્યારે આપણે વસ્તુ પરચેસ કરીએ, ત્યારે આપણે એનો ઇન્સ્યોરન્સ લેતા હોઈએ. એક્ઝામ્પલ કાર. ઓકે, તો કાર આપણે પરચેસ કરી, તો એક દિવસથી એનો ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ થઈ જાય, અને એનું તમારે એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું હોય છે ઇન્સ્યોરન્સનું. ઓકે, હવે એક્ઝામ્પલ તમે 110 કાર પરચેસ કરી. ઓકે, તો 6 મહિના થાય આ વર્ષના, અને 6 મહિના થાય આવતા વર્ષના, એટલે 6 મહિનાનું જે પેમેન્ટ તમે કરો છો ઇન્સ્યોરન્સનું, એ આ વર્ષમાં ગણાશે, અને જે આવતા 6 મહિનાનું છે એ આવતા વર્ષમાં ગણાશે. દેટ ઇઝ કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સીસ. દેટ ઇઝ કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સીસ. ઓકે, હવે એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સ તમે લીધો 110. ઓકે, તો આવતી 110 સુધી એ ઇન્સ્યોરન્સ ચાલશે 12 મહિના. ઓકે, તો 6 મહિનાનું તમે પેમેન્ટ કરી નાખ્યું છે. ઓકે, પણ 6 મહિનાનું તમે આવતા વર્ષનું પેમેન્ટ કર્યું છે, વે આર કોલ્ડ પ્રીપેડ ઇન્સ્યોરન્સ. બરાબર, તો આ હતા આપણા રિસીવેબલ્સ. ઓકે, એના પછી છે ક્રેડિટર્સ. ઓકે, નેક્સ્ટ હેડિંગ ઇઝ ક્રેડિટર્સ. હવે ક્રેડિટર્સ કોને કહેવાય? કે જેના પાસેથી આપણે ઉધાર ગુડ્સ પરચેસ કર્યું છે, હજી સુધી આપણે એને પેમેન્ટ આપ્યું નથી. ઓકે, ઇટ મીન્સ દેટ ગુડ્સ પરચેસ ફ્રોમ સપ્લાયર, ધ પેમેન્ટ ઇઝ નોટ પેડ ટિલ ડેટ, દે આર કોલ્ડ ક્રેડિટર્સ. ઓકે, ધ ગુડ્સ પરચેસ ઓન ક્રેડિટ ફ્રોમ સપ્લાયર, ધ પેમેન્ટ ઇઝ નોટ મેડ ટિલ ડેટ, દે આર કોલ્ડ ક્રેડિટર્સ. હવે અહીંયા ઉલટું છે, આપણે પૈસા આપવાના છે, લેવાના નથી. ઓકે, જે પણ સપ્લાયર છે, સપ્લાયર્સને આપણે પેમેન્ટ આપવાનું છે, દે આર કોલ્ડ ક્રેડિટર્સ. ઓકે, પછી આવે બિલ્સ પેએબલ. હવે બિલ રિસીવેબલ અને બિલ્સ પેએબલ આપણને ક્લિયરલી ખબર પડી ગઈ છે. ઓકે, યસ્ટરડે વી ડિસ્કસ. ઓકે, તો બિલ્સ પેએબલ અને બિલ રિસીવેબલ બંને વસ્તુ આપણને ખબર છે. ઓકે, એના પછી આવે છે પેએબલ્સ. પેએબલ્સ એટલે પૈસા આપવાના જે બાકી હોય, એમાં પણ 4 વસ્તુ આવે છે. કઈ કઈ આવે છે? તો પહેલા આવે છે ક્રેડિટર્સ. ઓકે, તો ક્રેડિટર્સ એટલે આપણે જે પણ ગુડ્સ પરચેસ કર્યું છે, હજી સુધી આપણે એનું પેમેન્ટ કર્યું નથી, તો જે સપ્લાયર્સના પેમેન્ટ બાકી છે, દે આર કોલ્ડ ક્રેડિટર્સ. ઓકે, પછી આવે બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ શું છે? તમને ખબર છે કે આપણે ગુડ્સ પરચેસ કર્યું છે, અને બિલ પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાવીને લખીને આપ્યું છે કે આપણે તમારું પેમેન્ટ વિથ ઇન્ટરેસ્ટ પાછું આપી દઈશું. દેટ બિલ ઇઝ કોલ્ડ બિલ્સ પેએબલ. ઓકે,
તો એ બિલને આપણે શું કહીશું? બિલ્સ પેબલ કહીશું. પછી આવે છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, એટલે કોઈ પણ એક્સપેન્સ કરંટ યરનો જે આપણે આપ્યો નથી, દે આર કોલ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ઓકે, આ વર્ષનો કોઈ એક્ઝામ્પલ કે આપણે આ વર્ષનો કોઈ એમ્પ્લોય છે એનો સેલરી બાકી છે બે મહિનાનો, ઓકે, દે આર કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. જે પણ એક્સપેન્સ પે કરવાના બાકી હોય આ વર્ષના કરંટ યરના, દે આર કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ઓકે, એના પછી આવે છે ઇન્કમ રિસીવેબલ્સ ઇન એડવાન્સ. ઓકે, ઇન્કમ રિસીવડ ઇન એડવાન્સ. ઓકે, એટલે આવતા વર્ષની ઇન્કમ આપણને આ વર્ષે મળે, ઓકે, તો એ આ વર્ષની ઇન્કમ ગણાય નહીં. એક્ઝામ્પલ, આપણી પ્રોપર્ટી આપણે કોઈ રેન્ટ ઉપર આપી હોય અને એને બે વર્ષનું ભાડું આપણને એડવાન્સ આપ્યું હોય, તો આ વર્ષનું ભાડું ઇન્કમ ગણાય, પણ આવતા વર્ષનું જે ભાડું છે એ ઇન્કમ રિસીવડ ઇન એડવાન્સ કહેવાય. ઓકે, એ રિસીવ આપણે પેએબલ્સમાં આવે, ઓકે, ઇન્કમમાં ના આવે આપણા. આવતા વર્ષે આપણે પાછું એને ઇન્કમમાં લેવાનું, પણ આ વર્ષે આપણે આવતા વર્ષની ઇન્કમ લઈ શકીએ નહીં, એકોર્ડિંગ ટુ એકાઉન્ટિંગ રૂલ. ઓકે, આવતા વર્ષની ઇન્કમ આપણે આ વર્ષ લેવાય નહીં. ઓકે, એને શું કહેવાય? ઇન્કમ રિસીવડ ઇન એડવાન્સ કહેવાય. એ આવતા વર્ષની ઇન્કમ છે, એટલે આપણે લાયબિલિટી સાઈડ લખવું પડે. આ વર્ષે તો આપણે આપણી જવાબદારી છે કે આપણે એક ઇન્કમને સાચવવાની છે, ઓકે, અને આવતા વર્ષે આપણે એને ઇન્કમમાં લેવાની છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ લાયબિલિટી. ઓકે, એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ કમ્સ ઇન પેએબલ્સ. ઓકે, આ હતું આપણું પેએબલ્સ. ઓકે, પેએબલ્સ પછી શું આવે છે? કોસ્ટ આવે છે. ઓકે, નાઉ કોસ્ટ શું હોય? બોયસ, કોસ્ટ શું હોય? કોસ્ટ, COST, કદર, હા, એક્સપેન્સ તો નહીં, નિલય, વેદાંત, નિલય, વેદાંત, વેદાંત, કોસ્ટ કોને કહેવાય? વેદાંત, કોસ્ટ કોને કહેવાય? કોસ્ટ આપણે જે વસ્તુ બનાવીએ ને, એક્ઝામ્પલ કે આપણે પેન્સિલ બનાવી, ઓકે, તો પેન્સિલ બનાવવામાં જે રો મટીરિયલ યુઝ થાય છે, ઓકે, એને શું કહેવાય? કોસ્ટ કહેવાય. ઇન્ક્લુડિંગ ઓલ એક્સપેન્સીસ. તમે જે વસ્તુ ટ્રેડિંગ કરો કે મેન્યુફેક્ચરિંગ કરો, ઓકે, એક્ઝામ્પલ તમે ટ્રેડિંગ કરો છો કાપડનું, ઓકે, બરાબર, તો કાપડમાં તમે જે પરચેસ કર્યું એ તો પ્રાઇસ આપણે લેવાની જ છે, પ્લસ ટ્રાન્સપોર્ટેશન, પ્લસ ઇન્સ્યોરન્સ, એક્સેટ્રા એક્સેટ્રા, જે પણ એક્સપેન્સ તમારે થયા એ બધા અંદર પ્લસ કરવાના, એને શું કહેવાય? કોસ્ટ કહેવાય. ઓકે, તો જે પણ વસ્તુ હોય, જે મટીરિયલ, જે પણ વસ્તુ આપણે પરચેસ કરી હોય, ઓકે, તો એની કોસ્ટ હોય છે, અને બીજી શું હોય છે? સેલિંગ પ્રાઇસ હોય છે, એને કહેવાય MRP. તો માર્કેટ વેલ્યુ અને કોસ્ટ પ્રાઇસ, ઓકે, આ બેનો ડિફરન્સ છે, દેટ ઇઝ યોર પ્રોફિટ. ઓકે, તો દરેક બિઝનેસમેનને પોતાની કોસ્ટ ખબર તો હોય છે, ઓકે, પણ આ જે કોસ્ટ છે એ ચેન્જ થતી હોય છે બીકોઝ ઓફ ચેન્જીસ ઇન ઇન્કમ ટેક્સ રેટ્સ. ઓકે, પ્લસ પેટ્રોલના જે રેટ્સ છે એ પણ ચેન્જ થતા હોય છે રોજ રોજ. ઓકે, તો કોસ્ટ પણ સ્ટડી રહેતી નથી. ઓકે, પણ એ આપણે ધ્યાનમાં હોવું જોઈએ આપણને, કે આપણને શું કિંમતમાં પડે છે અને આપણે MRP આપણે શું રાખીશું. ઓકે, સો કોસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ પ્રોડક્ટ. ઓકે, ઘણી બધી એવી પ્રોડક્ટ એવી છે કે જ્યાં કોસ્ટ કાઢવી બહુ જ મુશ્કેલ પડે હોય છે. ઓકે, કારણ કે આપણે એક મશીન હોય એમાં પર સપોઝ 100 પ્રોડક્ટ બનતી હોય, એક મશીન ઉપર 100 પ્રોડક્ટ બનતી હોય અલગ અલગ, તો એમાં કોસ્ટ કાઢવી બહુ અઘરું છે. ઓકે, તો એના માટે સ્પેશિયલ એક ડિગ્રી આવે છે, કોસ્ટ એકાઉન્ટિંગ. એના માટે સ્પેશિયલ એક ગવર્મેન્ટે ડિગ્રી કાઢી છે, દેટ ઇઝ કોસ્ટ એકાઉન્ટિંગ. એ કોસ્ટ એકાઉન્ટિંગમાં 2 વર્ષનો કોર્સ હોય છે, એ પણ બહુ, એની ડિમાન્ડ બહુ સારી છે માર્કેટમાં. પણ એમાં તમારે ઇન્ડસ્ટ્રી હોય ને ત્યાં તમને જોબ લાગે, તમારે ઇન્ડસ્ટ્રી એરિયામાં જવું પડે જોબ કરવા માટે, એ મોટા મોટો લોસ છે. ઓકે,
તમારે રોજ સવારે ઉઠીને જે જીઆઈડીસી એરિયા હોય ને ત્યાં તમારે જવું પડે, એના તમારો ઓફિસ જોબ તમને મળે નહીં, ઇન્ડસ્ટ્રીયલ જોબ જ મળે તમને. ઓકે, સો સ્પેશિયલી કોસ્ટ એકાઉન્ટન્ટ કોસ્ટ કાઢવા માટે મુકતા હોય છે. ઓકે, અને એનો સેલરી 50,000 હોય છે, બરાબર. તો કોસ્ટ કંટ્રોલ કેવી રીતે કરવી, કોસ્ટ રિડ્યુસ કેવી રીતે કરવી, ઓકે, કોસ્ટ કેવી રીતે કાઢવી, દેટ ઇઝ અ જોબ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ, બરાબર. કારણ કે તમે જો કોસ્ટ એકાઉન્ટન્ટ સારો હશે તો તમારી કોસ્ટ રિડ્યુસ પણ કરી શકશે અને એનો બેનિફિટ તમને કંપનીને મળશે. ઓકે, સો કોસ્ટ એટલે આપણે જે વસ્તુ બનાવીએ એની જે પણ કિંમત થાય, ઓકે, દેટ ઇઝ કોલ્ડ કોસ્ટ, બરાબર. અને પ્લસ એમાં આપણે પ્રોફિટ પ્લસ કરીને આપણે સોલ્ડ કરતા હોઈએ છીએ, એટલે શું મળે આપણને, એમઆરપી, સેલિંગ પ્રાઇસ મળે આપણને, બરાબર. પછી આવે છે વાઉચર. વોટ ઇઝ વાઉચર? વાઉચર શું હોય? કંદર્ભ, વાઉચર શું હોય? કંદર્ભ તો ચલો સ્પીકરમાં પ્રોબ્લેમ છે. નિલય, વિદાંત, ઓકે બોલો. કંદર્ભ, વાઉચર કે? હા, નિલય, વોટ ઇઝ વાઉચર? ઓકે ઓકે, વાઉચર માને, ઓકે ઓકે, હું સમજાવું છું. વેદાંત, વાઉચર એટલે ખબર છે? કંદર, ના ના ના, વાઉચર એટલે સિમ્પલ મિનિંગ, વાઉચર એટલે બિલ. ઓકે, વાઉચર નો સિમ્પલ મિનિંગ એટલે બિલ. તમે જે બિલ હોય એને એકાઉન્ટિંગ લેંગ્વેજમાં વાઉચર કહેવાય, બરાબર. જે આપણું બિલ હોય, ઓકે, બિલને એકાઉન્ટિંગ લેંગ્વેજમાં વાઉચર કહેવાય. ઓકે, સો આપણે એન્ટ્રી કરવાની છે સેના ઉપરથી, વાઉચર ઉપરથી. બુક્સ ઓફ એકાઉન્ટમાં જે પણ એન્ટ્રી થશે એ સેના ઉપરથી થશે, વાઉચર ઉપરથી. વાઉચર એટલે બિલ, ઓકે, બીજું કઈ જ નથી. ઓકે, સિમ્પલ ટર્મ છે, વાઉચર એટલે બિલ. આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કરીએ, પરચેસ કરીએ, સેલ્સ કરીએ, ઓકે, તો એનો વાઉચર હોવો જોઈએ, બરાબર. આપણે પરચેસ કરીએ તો આપણી પાસે બિલ હોવું જોઈએ, પરચેસ બિલ. આપણે સોલ્ડ કરીએ તો આપણે સેલ્સનું બિલ આપવું જોઈએ, ઓકે, બરાબર. તો વાઉચર એટલે બિલ, ઓકે, બીજું કઈ જ નહીં. ઓકે, ઇન શોર્ટ, આપણે જે પણ પૈસાને લેવડ દેવડ કરીએ તો એના સપોર્ટિંગમાં શું હોવું જોઈએ, વાઉચર હોવું જોઈએ. કારણ કે વાઉચર ઉપરથી તમારે બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં એન્ટ્રી થવાની છે. વાઉચર ના હોય કે બિલ ના હોય તો એન્ટ્રી થવાની નથી. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ વાઉચર. ઓકે, નેક્સ્ટ ડિસ્કાઉન્ટ. ઓકે, ડિસ્કાઉન્ટ શું હોય? યસ, ડિસ્કાઉન્ટ શું હોય? કંદર, એ તો આપણે કસ્ટમર માટે હોય. ઓકે, બિઝનેસમાં ડિસ્કાઉન્ટ એટલે, બિઝનેસમાં ડિસ્કાઉન્ટ ક્યાં યુઝ થાય છે? યસ યસ, પરફેક્ટ પરફેક્ટ. ઓકે, બરાબર. તો ડિસ્કાઉન્ટ એટલે કે જ્યારે બિઝનેસમેન, ઓકે, જ્યારે એક બિઝનેસમેન બીજા બિઝનેસમેન જોડે બિઝનેસ કરે છે, ઓકે, ત્યારે ડિસ્કાઉન્ટનો પણ ઉપયોગ કરતા હોય છે. ઓકે, એક્ઝામ્પલ, તમે મોલમાં ગયા છો, ઓકે, તો મોલમાં તમને સ્કીમ હશે, કોઈ પણ તમે કાપડ લો કે શર્ટ લો એના પર સ્કીમ હોય છે. ઓકે, બાય ટુ વન ફ્રી, ઓકે, બરાબર. એવી કંઈક સ્કીમ તમે સાંભળી હશે, જોઈ હશે મોલમાં. ઓકે, તો મોલવાળા આવી સ્કીમ આપી શકે છે, ઓકે, બાય ટુ વન ગેટ ફ્રી. ઓકે, તો તમને બે પરચેસ કરો તો એક તમને ફ્રીમાં મળશે, બરાબર. એવી સ્કીમ કોઈ નાના શોપ વાળા આપી શકતા નથી. એવું કેમ? નાના શોપમાં જઈને આપણે તો આપણને શું કે, જો આનો રેટ આટલો, આનો રેટ આટલો, ઓકે, પણ એમાં કોઈ સ્કીમ મળતી? હા બોલ.
हाँ बोलो। यस यस ओके यस। तो नानी शॉप वाला लिमिटेड स्टॉक ले અને જે મોલ વાળા હોય છે બલ્કમાં પરચેસ કરતા હોય છે, ઓકે, જેવી રીતે 1 કરોડનો માલ, 2 કરોડનો માલ, ઓકે, બરાબર, તો એમાં એમને હ્યુજ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો જે ડિસ્કાઉન્ટ મળે છે એનો અમુક પાર્ટ છે એ કસ્ટમરને એ લોકો પાસ ઓન કરે છે, જેથી લોકોનું સેલ્સ વધે છે, બરાબર. અને લોકો સ્પેશિયલી મોલમાં એટલા માટે જાય છે કે વસ્તુ સસ્તી મળે, ઓકે, કારણ કે એ લોકોને ડિસ્કાઉન્ટ બહુ બહુ વધારે માત્રામાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે, એટલે એ લોકો ડિસ્કાઉન્ટ આપી શકે. જ્યારે સ્મોલ બિઝનેસમેન છે એ બલ્કમાં પરચેસ કરતો નથી, એટલા માટે એને ડિસ્કાઉન્ટ મળે નહીં, ઓકે. સો સ્મોલ બિઝનેસ ઇઝ સ્મોલ બિઝનેસમેન ઇઝ નોટ એબલ ટુ પરચેસ ઇન બલ્ક, ઓકે. સો દેટ્સ વાય હી ઇઝ નોટ ઓફરિંગ ગુડ એમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ ટુ ધ કસ્ટમર. બટ ઇન મોલ ઇટ ઇઝ પોસિબલ બીકોઝ ધે પીપલ આર પરચેસિંગ ઇન બલ્ક એન્ડ દે રિસીવ બલ્ક એમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ. સો દેટ્સ વાય દે પાસ ધ સ્મોલ એમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ ટુ ધ દેર કસ્ટમર્સ ટુ પ્રમોટ ધ સેલ્સ, ઓકે. સો દે ગેટ ટુ ટાઈપ્સ ઓફ બેનિફિટ્સ. મોલ પીપલ ગેટ ટુ ટાઈપ્સ ઓફ બેનિફિટ. ફર્સ્ટ ઓફ ઓલ દે રિસીવ ધ હ્યુજ ડિસ્કાઉન્ટ. ફર્સ્ટ દે રિસીવ ધ હ્યુજ ડિસ્કાઉન્ટ એન્ડ સેકન્ડ વન દે આર સપ્લાઈંગ ધીસ પાર્ટ ઓફ ડિસ્કાઉન્ટ ટુ ધ કસ્ટમર. સો ઓટોમેટિકલી સેલ્સ વિલ ઇન્ક્રીઝ, ઓટોમેટિકલી સેલ્સ વિલ ઇન્ક્રીઝ, ઓકે. સો દેટ્સ વાય કસ્ટમર્સ ઓલવેઝ રશ ટુ ધ મોલ એન્ડ પરચેસિંગ ઓલ ધ થિંગ્સ, ઓકે. સો દેટ્સ વાય ઇન્ડિયન પીપલ એવોઇડ વોલમાર્ટ, ઓકે. વોલમાર્ટ ટ્રાય ટુ ઓપનિંગ દેર મોલ્સ ઇન ઓલ ઓવર ઇન્ડિયા, ઓકે. બટ ઇન્ડિયન બિઝનેસમેન ઇઝ અપોઝિંગ દેટ, ઓકે. ઇન્ડિયન બિઝનેસમેન અપોઝ દેટ કે વોલમાર્ટને આપણે એન્ટ્રી આપવાની નથી. વાય? બીકોઝ ઓફ સેમ રીઝન, ઓકે. જો વોલમાર્ટ આવશે તો નાના બિઝનેસમેન બધા બંધ થઈ જશે, ઓકે. તો નાના બિઝનેસમેન બંધ ના થાય એટલા માટે જેટલા પણ બિઝનેસમેન છે ઇન્ડિયન સ્મોલ બિઝનેસમેન, દે આર અપોઝ ધ વોલમાર્ટ, ઓકે. વોલમાર્ટ આખા વર્લ્ડમાં એમના પોતાના શોરૂમ્સ છે, ઓકે, આખા વર્લ્ડમાં, ઓકે. More than 6,000 Walmarts is there in whole world. 6,000 karta emna potana malls chhe akha world ma. Vichar karo ketla 6,000, okay. Ane ek Walmart hoy ne apru ghatrodia etlu hoy, etlu motu hoy, okay. Apru je ghatrodia chhe etlu motu nahi pan enthi ardhu ek mart hoy chhe, bolo, barabar. Etla mota mota emna showrooms hoy chhe, okay. So apne je vat karta tha discount ni, okay. સો ડિસ્કાઉન્ટમાં કેવું હોય છે કે વેન વન બિઝનેસમેન ડીલ વિથ ધ અધર બિઝનેસમેન, અધરવાઇઝ ધ મેન્યુફેક્ચરિંગ કંપની ડીલ વિથ ધ હોલસેલર, ઓકે, એટ દેટ ટાઈમ દે આર ગિવિંગ હ્યુજ ડિસ્કાઉન્ટ, ઓકે. એન્ડ દેટ ઇઝ ટુ ટાઈપ ઓફ ડિસ્કાઉન્ટ. ફર્સ્ટ વન ઇઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ કેશ ડિસ્કાઉન્ટ, ઓકે. તો ડિસ્કાઉન્ટ બે પ્રકારના હોય છે. ફર્સ્ટ વન દેટ ઇઝ અ ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ અ કેશ ડિસ્કાઉન્ટ, ઓકે. નાઉ વોટ ઇઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ? ફોર એક્ઝામ્પલ, કે વેન ધ હોલસેલર પરચેસ ગુડ્સ ફ્રોમ મેન્યુફેક્ચર, ઓકે, તો જે મેન્યુફેક્ચર સ્કીમ મૂકશે સામે 10 લાખ સુધી કોઈ પણ ડિસ્કાઉન્ટ તમને મળશે નહીં. બટ સપોઝ ઇફ યુ આર પરચેસિંગ ફ્રોમ 10 to 15 લેક્સ, ડિસ્કાઉન્ટ ઇઝ 10%. સપોઝ ઇફ યુ આર પરચેસિંગ ગુડ્સ ફ્રોમ 15 to 20 લેક્સ, ઓકે, ડિસ્કાઉન્ટ ઇઝ 20%. સપોઝ ઇફ યુ આર પરચેસિંગ ગુડ્સ 20 to 30 લેક્સ, ડિસ્કાઉન્ટ ઇઝ 20%. આ પ્રમાણે ડિસ્કાઉન્ટ વધતું જાય, જેવું તમે તમારી ક્વોન્ટિટી વધારતા જાઓ એવી રીતે ડિસ્કાઉન્ટ વધતું જાય ટુ મોટિવેટ ધ હોલસેલર, ઓકે. તો આ જે મેન્યુફેક્ચર્સ હોય છે એ ફાઇનાન્શિયલી રિવોર્ડ આપે છે, કોને? હોલસેલરને, કે ભાઈ તું જેટલું વધારે પરચેસ કરીશ એટલું તને હું વધારે ડિસ્કાઉન્ટ આપીશ, ઓકે. દેટ ઇઝ કોલ્ડ ટ્રેડ ડિસ્કાઉન્ટ. હવે કેવું છે, માર્કેટમાં સેલ કરવું બહુ ઇઝી છે, માર્કેટમાં સેલ કરવું બહુ ઇઝી છે. સપોઝ આઈ એમ હોલસેલર, ઓકે, હું હોલસેલર છું, મારે કાપડ માર્કેટમાં વેચવું છે, ઓકે. તો જેટલા પણ રિટેલ વાળા છે એ માલ લેવા તૈયાર જ છે, લોકો માલ લેવા તૈયાર છે પણ પૈસા આપવા તૈયાર નથી. એ શું કહેશે? પૈસા પછી વેચાય એટલે લઈ જજો, ઓકે. એટલે મારે સેલ કરવું તો બહુ ઇઝી છે. માર્કેટમાં હોલસેલનો બિઝનેસ સ્ટાર્ટ કરવો, સેલ કરવું બહુ ઇઝી છે, પણ જે વેચેલો માલ છે એના પૈસા કાઢવા જ અઘરી વસ્તુ છે, ઓકે. તો એના માટે શું કરે છે?
જે મેન્યુફેક્ચરર્સ એ રસો કાઢવા માટે પૈસા કાઢવા માટે એક બીજું ડિસ્કાઉન્ટ આપે છે, દેટ ઇઝ કોલ્ડ કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, હવે શું કહેશે મેન્યુફેક્ચર, જો તમે આજની તારીખનો ચેક આપો તો બીજું 10% તમને હું કેશ ડિસ્કાઉન્ટ આપીશ. ઓકે, તમે જો મને આજની તારીખનો ચેક આપશો તો તમને હું બીજું 10% કેશ ડિસ્કાઉન્ટ આપીશ. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, તો બે પ્રકારના ડિસ્કાઉન્ટ હોય છે. પહેલું હોય છે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને બીજું હોય છે કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, સો આપણા જે ટેક્સ્ટબુકમાં છે એ બંને આપણે ડિસ્કાઉન્ટ પતી ગયા છે. ઓકે, નેક્સ્ટ વન ડિસ્કાઉન્ટ રિસીવડ. ઓકે, તો ડિસ્કાઉન્ટ કેવા હોય છે, ડિસ્કાઉન્ટ રિસીવડ અને ડિસ્કાઉન્ટ એલાઉડ. ડિસ્કાઉન્ટ રિસીવડ એટલે આપણને ડિસ્કાઉન્ટ મળ્યું. ઓકે, દે આર કોલ્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ. ડિસ્કાઉન્ટ ક્યારે મળે, કે જ્યારે આપણે પરચેસ કરવા જઈએ ત્યારે આપણને ડિસ્કાઉન્ટ મળે, દે આર કોલ્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ. ઓકે, અને જ્યારે આપણે સોલ્ડ કરવા જઈએ ગુડ્સ ત્યારે આપણે ડિસ્કાઉન્ટ આપવું પડે, દે આર કોલ્ડ ડિસ્કાઉન્ટ એલાઉડ. ઓકે, તો બે પ્રકારના ડિસ્કાઉન્ટ હોય છે. ફર્સ્ટ વન ઇઝ ડિસ્કાઉન્ટ રિસીવડ અને બીજું સર દેટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ એલાઉડ. ઓકે, ડિસ્કાઉન્ટ રિસીવડ શું છે આપણું, કે જે આપણને જ્યારે આપણે પરચેસ કરવા જઈએ ત્યારે આપણને ડિસ્કાઉન્ટ મળે, દે આર કોલ્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ. અને બીજું કે જ્યારે આપણે સોલ્ડ કરવા જઈએ ત્યારે આપણે ડિસ્કાઉન્ટ આપવું પડે, ઓકે, દે આર કોલ્ડ ડિસ્કાઉન્ટ એલાઉડ. ઓકે, બીજું નેક્સ્ટ ડિસ્કાઉન્ટ રિસીવડ ડિસ્કાઉન્ટ એલાઉડ પતી ગયું આપણું. પછી આવે છે ડેપ્રિસિએશન. ઓકે, ડેપ્રિસિએશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ, કે જે વારે ઘડી રિપીટ થશે. નાઉ વોટ ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન, એની વન ડેપ્રિસિએશન શું હોય છે? વોઇસ ડેપ્રિસિએશન કંદર, ડેપ્રિસિએશન એટલે કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ્સ ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન. કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ્સ ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન. બરાબર, ડેપ્રિસિએશન એટલે આપણે વાત કરીએ ગુજરાતીમાં, ઇટ્સ કોલ્ડ ઘસારો. ઇટ્સ કોલ્ડ ઘસારો. તો જેટલા પણ એસેટ્સ હોય, જેટલા પણ એસેટ્સ હોય, લેન્ડ હોય, બિલ્ડિંગ હોય, મશીનરી હોય, ફર્નિચર હોય, કોમ્પ્યુટર હોય, બધામાં ઘસારો લાગે લાગે અને લાગે. ઓકે, પણ આપણે જે વાત થઈ હતી કે બે વસ્તુ એવી છે, બે એસેટ્સ એવા છે કે જેમાં આપણને એપ્રિસિએશન મળે છે. કઈ કયું? ફર્સ્ટ વન ઇઝ લેન્ડ અને બીજું બિલ્ડિંગ. ઓકે, એમાં પણ ઘટાડો આવવો જોઈએ, પણ ઘટાડો આવતો નથી, ઉલટું વધી જાય છે બીકોઝ ઓફ ડિમાન્ડ. બરાબર છે, નહીં તો દરેક એસેટ્સની અંદર ઘસારો લાગે લાગે અને લાગે છે. આપણે એક્ઝામ્પલ, સપોઝ ઇફ યુ આર પરચેસિંગ કાર એટ રૂપીઝ 10 લેખ. ઓકે, આફ્ટર 2 યર્સ ધ કોસ્ટ ઓફ કાર વિલ બી 15 લેખ્સ? નો. ઓકે, વી આર પરચેસિંગ કાર એટ રૂપીઝ 10 લેખ, 2 વર્ષ પછી એની 15 લાખ ભાવ થઈ જશે એનો? હા બોયસ, યસ ઓર નો? હા. ઓકે, સો હા, આફ્ટર 2 યર્સ ધ ડેપ્રિસિએશન ઇઝ હિયર. ઓકે, તો 10 લાખના 8 લાખ થઈ જશે, પણ 10 લાખના 12 લાખ કે 15 લાખ થવાના નથી. ઓકે, અને એક ટાઈમ એવો આવશે, ઓકે, જ્યારે એની વેલ્યુ 0 થઈ જશે. ઓકે, આપણે જે કાર પરચેસ કરી છે 10 લાખમાં, ઓકે, તો એક ટાઈમ એવો આવશે એની જે કોસ્ટ છે શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, પછી ભંગારના ભાવમાં સેલ થશે. ઓકે, પછી એ ભંગારના ભાવમાં સેલ થશે. બરાબર, તો એક ટાઈમ એવો આવશે કે એની વેલ્યુ 0 થઈ જશે. કેમ? બીકોઝ ઓફ કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ્સ. ઓકે, તો એમાં એક 10 વર્ષ પછી કે 12 વર્ષ પછી એની વેલ્યુ 0 થઈ જશે. સો કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ્સ ઇઝ કોલ્ડ ડેપ્રિસિએશન. બરાબર, તો આને કહેવાય ડેપ્રિસિએશન. કારણ કે આપણે જે અર્થ ઉપર છે, કોઈ પણ વસ્તુ જે છે, ઇવન માણસની લાઈફ તો ફોરએવર નથી જ, પણ ઇવન
મશીનરી કે ફર્નિચર કે બિલ્ડિંગની પણ લાઈફ આપણા કરતા ઓછી છે, એના કરતા આપણે વધારે જીવીએ છીએ. ઓકે, કોઈ પણ એસેટ્સ લઈ લો, લેન્ડ સિવાય, લેન્ડ સિવાય કોઈ પણ તમે એસેટ્સ લઈ લો, એના કરતા વધારે આપણે જીવીએ છીએ. મશીનરી વેલ્યુ કેટલી હોય? 20 years, 30 years, 40 years, 40 years તો હદ થઈ ગઈ, બરાબર. એટલું મશીન ચાલતું નથી. કારની તમે જોઈ લો, કાર મેક્સિમમ 10 years, કે પછી બહુ બહુ ખેંચીને તો 15 વર્ષ, એનાથી વધારે નહીં. ઓકે, તો અહીંયા જે પણ વસ્તુ છે ફોરએવર નથી. ઇવન આપણી અર્થ પણ ફોરએવર નથી. ઇવન આપણો જે સન છે, આપણા જે ફેમિલીનો જે મેઇન કરતા ધારતા સન છે, ઓકે, આપણા સિસ્ટમનો, એ પણ એની લાઈફ પણ ફોરએવર નથી. એની એજ છે 8000 મિલિયન યર્સ, એમાંથી 5000 મિલિયન યર્સ પતી ગયા છે. ઓકે, એટલે આપણો જે સન છે આપણો યંગ થઈ ગયો છે, ઓકે, ગઢો થયો નથી. ઓકે, બીજા 3000 મિલિયન યર્સ બાકી છે, એના પછી એ પણ બ્લાસ્ટ થઈ જશે. ઓકે, એ બ્લાસ્ટ થશે ત્યારે આપણા જે અર્થ છે પહેલા બેક ટુ પેવેલિયન, એટલે સીધા સનમાં જતા રહેશે, અને પછી એ સન બ્લાસ્ટ થઈ જશે. ઓકે, તો અહીંયા યુનિવર્સ પણ ફોરએવર નથી. આપણે જે યુનિવર્સમાં રહીએ છીએ તો યુનિવર્સ પણ ફોરએવર નથી. ઓકે, તો કોઈ પણ વસ્તુ અહીંયા ફોરએવર નથી. ઓકે, તો લો શું કહે છે? એકાઉન્ટિંગ લો શું કહે છે? કે જે મશીન ઉપર તમારો બિઝનેસ ચાલે છે, તો મશીન લાઈફ પતી ગયા પછી શું કરશો તમે? બિઝનેસ બંધ? યસ, હા બોઈસ, બિઝનેસ ની લાઈફ પતી ગયા પછી તમે શું કરશો? કારણ કે જે પણ તમે મશીન પરચેસ કરી, ઓકે, એની લાઈફ છે 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, ઓકે, અને પછી એની લાઈફ પતી ગયા પછી બિઝનેસ બંધ આપણો? હા, રિપ્લેસ કરીશું આપણે, બરાબર છે. હવે એક્ઝામ્પલ કે તમે જે મશીન પરચેસ કર્યું એ સપોઝ આજની તારીખમાં 5 કરોડનું છે, ઓકે, આજની તારીખમાં 5 કરોડનું છે, 30 વર્ષ પછીનો ભાવ શું હશે? કારણ કે ટેકનોલોજી ચેન્જ થાય છે, અપડેટ આવ્યા કરશે, સારામાં સારા મશીન આવતા રહેશે માર્કેટમાં. ઓકે, તો 30 વર્ષ પછી તો ઘણું સારું મશીન બની ગયું હશે માર્કેટમાં, બરાબર. તો એનો ભાવ શું હશે? એનો 50 લાખ સુધી પહોંચી શકે આરામથી, બરાબર. તો હવે 50 લાખનું મશીન પરચેસ કરવું, એટલે આપણે અત્યારે 5 કરોડનું પરચેસ કર્યું હતું, ઓકે, બરાબર છે. હવે 30 વર્ષ પછી એનો ભાવ મેબી 30 કરોડ, મેબી 40 કરોડ, મેબી 50 કરોડ હશે. ઓકે, તો 50 કરોડ ઇન્ડિયામાં ભેગા કરવા પોસિબલ છે? ના. ઓકે, એક વર્ષમાં, એક દિવસમાં 50 કરોડ ભેગા કરી શકાય નહીં. લોન લેવા જઈએ ને ઊંધા પડી જઈએ આપણે, બરાબર છે. 10% મિનિમમ ચાલે છે, ઓકે, અને 10%થી લઈને 40% સુધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ બેંક વાળા લગાવતા હોય છે. આપણે ખાલી 10%ની વાત કરીએ ને તો એ 50 કરોડ ઉપર 10% કેટલા થાય? 5 કરોડ થાય. ઓકે, સો 5 કરોડ આપણે ઇન્ટરેસ્ટ પે કરાય નહીં, એટલું તો આપણો પ્રોફિટ પણ ના હોય, બરાબર. તો એક વર્ષમાં આપણે 5 કરોડ ઇન્ટરેસ્ટ આપી શકાય નહીં. એટલે લો શું કહે છે? કે તમે જે અત્યારે 5 કરોડનું મશીન પરચેસ કર્યું છે, ઓકે, એને એવરી યર ડેપ્રિસિએશન લગાવો. કેટલું? 10%. 5 કરોડનું 10% કેટલા થાય બેટા? દેટ ઇઝ અરાઉન્ડ 50 લાખ રૂપિયા, ઓકે, બરાબર. તો 50 લાખ તમે દર વર્ષે સાઈડમાં મૂકવાના છે, ઇન્વેસ્ટ કરવાના છે, જ્યાં તમને 10-14% રેટ મળે. ઓકે, તો 30 વર્ષ પછી એના કેટલા થઈ જશે? 20 કરોડ થઈ જશે, 20-25 કરોડ થઈ જશે. ઓકે, તો એ ટાઈમમાં 30 કરોડનું મશીન થયું હોય કે 40 કરોડનું થયું હોય તો આપણને એટલી બધી તકલીફ પડશે નહીં. ઓકે, બરાબર. તો જે પ્રમાણે ડિમાન્ડ છે નવા મશીનની, જે વેલ્યુ છે એ પ્રમાણે તમારે ડેપ્રિસિએશન દર વર્ષે મૂકવાનું, એટલે તમે એ મશીનની વેલ્યુ વધી જાય તો તમે આરામથી નવું મશીન પરચેસ કરી શકો. સો દેટ્સ વાય ડેપ્રિસિએશન ઇઝ કમ્પલસરી. જેટલા પણ બિઝનેસ છે ને એના ઉપર જેટલા પણ એસેટ્સ છે એ ડેપ્રિસિએશન કમ્પલસરી છે. નહીં લગાવો તો તમને ફાઇનાન્શિયલ પનિશમેન્ટ થશે. ઓકે, તો લો ઓલવેઝ પ્રોટેક્ટર્સ. ઓકે, લો આપણને આપણી શું કરે છે? રક્ષા કરે છે. હવે જો જ્યાં લો એન્ડ ઓર્ડર હશે ને ત્યાં ડેવલપમેન્ટ છે, જ્યાં લો એન્ડ ઓર્ડર નથી ત્યાં ડેવલપમેન્ટ નથી. એક્ઝામ્પલ તમારી પાસે યુકે, યુએસ, ઓકે, ત્યાં કેવું છે? ડેવલપમેન્ટ બહુ સારું છે.
एनी कंपेरिज मतलब मैं कंपेयर करूँ तो अफगानिस्तान पाकिस्तान ओके त्या केवू छे जे आपणा કરતાય પાછળ છે લોકો બરાબર કેમ કારણ કે ત્યાં લો એન્ડ ઓર્ડર નથી બરાબર છે તો તમારે જ્યાં લો હશે ત્યાં તમે સેફ છો ઓકે અને લો દરેક માણસે લોને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને લોને પાળવું જોઈએ ઓકે કારણ કે તમે જો લોને ઓપરેટ નહીં કરો તમે જો લોને સપોર્ટ નહીં કરો ઓકે તો તમારું જે નેક્સ્ટ જનરેશન આવશે એનું ફ્યુચર સેફ નહીં હોય ઓકે કારણ કે તમે પોતે જ લોને બ્રેક કરો છો કે લોને હાથમાં લો છો ઓકે તો શું થશે બધા જ લોકો આવું કરવા લાગ્યા તો પછી ગવર્મેન્ટ કંટ્રોલ કરી શકે જ નહીં જે રીતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છે દરેક માણસના ઘરમાં મશીન ગન છે ઓકે એટલે એ લોકોને લો કંટ્રોલ કરવો બહુ અઘરો પડે છે અને આપણે અહીંયા એવું નથી કે દરેક દરેકના ઘરમાં ગન પણ નહીં હોય મશીન ગન તો બહુ દુર્નિયો વસ્તુ છે કોઈના ઘરમાં ગન પણ નહીં હોય એ સારું છે ઓકે તો જેટલું તમે લોને ઇમ્પોર્ટન્સ આપશો એટલું જ તમારું ફ્યુચર સેફ અને બ્રાઇટ છે બરાબર અને તમે જેટલા લો બ્રેક કરશો એટલું જ તમારું ફ્યુચર ડાર્ક છે ઓકે બરાબર સો વી ઓલવેઝ સપોર્ટ ટુ ધ લો ઓકે તો એકાઉન્ટિંગ લો એવું કહે છે કે તમારે ડેપ્રિસિએશન કમ્પલસરી લગાવવાનું છે નહીં લગાવશો તો યોર બિઝનેસ વિલ બી ક્લોઝ ઇન ફ્યુચર ઓકે બીકોઝ એટ દેટ ટાઈમ યુ હેવ નોટ ઇનફ મની ટુ સ્ટાર્ટ ટુ રીસ્ટાર્ટ ધ સેમ બિઝનેસ ઓકે કારણ કે એ મશીન તમારી જે મશીનની લાઈફ પતી જશે એટ દેટ ટાઈમ યુ આર નોટ ઇનફ મની ઓકે તો એ ટાઈમમાં તમારી પાસે એટલા પૈસા નહીં હોય કે તમે નવું મશીન પરચેસ કરી શકો ઓકે સો દેટ્સ વાય લોસ ઇઝ દેટ ડેપ્રિસિએશન ઇઝ કમ્પલસરી ટુ ઈચ એન્ડ એવરી એસેટ્સ સો વેન ધ લાઈફ ઓફ દેટ મશીન ઇઝ ઝીરો યુ કેન પરચેસ ધ ન્યુ મશીન ઇઝીલી સો દેટ્સ વાય ડેપ્રિસિએશન ઇઝ કમ્પલસરી સો નેક્સ્ટ પોઈન્ટ દેટ ઇઝ બેડ ડેટ ઓકે બેડ ડેટ શું હોય છે યસ ગંદર વોટ ઇઝ બેડ ડેટ નિલય વોટ ઇઝ બેડ ડેટ બેડ ડેટ શું હોય છે યસ વેરી ગુડ વેરી ગુડ ઓકે જેને આપણે ગુડ્સ સોલ્ડ કર્યું છે એને અમુક પૈસા આપ્યા છે અમુક બાકી રાખ્યા છે અધરવાઇઝ પૂરેપૂરા ના પાડી દે કે મારી પાસે નથી ઓકે તો એને જો લો ડિક્લેર કરે એને ઇન્સોલવન્ટ કે ભાઈ ના મિસ્ટર એક્સ ઇન્સોલવન્ટ છે ઓકે તો એને એમાઉન્ટને શું કહેવાય બેડ ડેટ કહેવાય ઓકે તો આપણે એની જોડે જબરદસ્તી કરાય નહીં કારણ કે કોર્ટે એને ઇન્સોલવન્ટ ડિક્લેર કર્યો છે એટલા માટે બરાબર છે સો દેટ એમાઉન્ટ ઇઝ કોલ્ડ બેડ ડેટ ઓકે એના પછી છે સોલવન્ટ ઓકે વોટ ઇઝ સોલવન્ટ ઇન્સોલવન્ટ એનીવન સોલવન્ટ એટલે ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ પોઝિશન હોય એને સોલવન્ટ કહેવાય ઓકે આપણો જે બિઝનેસ છે સોલવન્ટ છે ઇન્સોલવન્ટ છે એના બધું ખબર પડશે કે આપણી પાસે જો કેશ બેલેન્સ સારું હોય પ્રોપર્ટી સારી હોય અને દેવું ના હોય તો એ બિઝનેસ શું કહેવાય સોલવન્ટ બિઝનેસ કહેવાય ઓકે ઇન્સોલવન્ટ બિઝનેસ કોને કહેવાય કે જ્યાં દેવું વધારે હોય અને પ્રોપર્ટી ઓછી હોય કેશ બેલેન્સ ઓછું હોય એને કહેવાય ઇન્સોલવન્ટ આવા કંપનીમાં ઇન્વેસ્ટ કરાય નહીં જે સોલવન્ટ કંપની છે એમાં જ ઇન્વેસ્ટ કરાય બરાબર પછી આવે છે ડેબિટ એન્ડ ક્રેડિટ ઓકે વોટ ઇઝ કોલ્ડ ડેબિટ એન્ડ ક્રેડિટ ડેબિટ એટલે ઉધાર અને ક્રેડિટ એટલે જમા આપણે બહુ ડીપમાં જવાનું નથી કેમ કે આગળના ચેપ્ટર્સમાં આપણે બહુ ડીપમાં જવું પડશે ડીઆરસીઆરમાં ઓકે પછી આવે છે એકાઉન્ટ્સ ઓકે એકાઉન્ટ્સ એટલે આપણે જે કેશ એકાઉન્ટ બનાવીએ સેલ્સ એકાઉન્ટ બનાવીએ તો લેજર એકાઉન્ટ હોય છે ઓકે તો લેજર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ડેટ પર્ટિક્યુલર એમાઉન્ટ હોય છે અને ક્રેડિટ સાઇડ ડેટ પર્ટિક્યુલર એમાઉન્ટ હોય છે જે આપણે આવતા ચેપ્ટર્સમાં ભણીશું ઓકે ડિટેલ્સમાં ઓકે દે આર કોલ્ડ એકાઉન્ટ્સ બરાબર તો સોલવન્ટ એટલે જે તમારી પાસે કેશ બેલેન્સ બહુ સારું હોય બેંક બેલેન્સ બહુ સારું હોય તમારી પાસે પ્રોપર્ટી તમારી પોતાની હોય એના ઉપર લોન ના હોય ઓકે અને તમે બીજી કોઈ એક્સ્ટ્રા લોન લીધી ના હોય દે આર કોલ્ડ સોલવન્ટ કંપનીઝ ઓકે દે આર કોલ્ડ સોલવન્ટ બિઝનેસ ઓકે અને ઇનસોલવન્ટ એટલે
कि ज्यां आपरी पासे कैश बैलेंस ना होय, बैंक बैलेंस ना होय, प्रॉपर्टी ना होय पोतानी, बधी लोन ऊपर होय अने बारथी आपणे एक्स्ट्रा लोन उपाड़ी होय धंधो चलावा माटे, दे आर कॉल्ड इनसॉल्वेंट। ओके, जेनी फाइनेंशियल पोजिशन सारी ना होय, अदरवाइज माणसे देवू कर नाख्यू होय बहु मोटू अने ए देवू पाछू एने फेडवानी एनी क्षमता ना होय फाइनेंशियली, दे आर कॉल्ड इनसॉल्वेंट। दे आर कॉल्ड इनसॉल्वेंट એટલે ફાઇનાન્શિયલી વીક પર્સન અધરવાઇઝ બિઝનેસ ઇઝ કોલ્ડ ઇનસોલ્વન્ટ। ઓકે, અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય જેની પાસે કેશ બેલેન્સ છે, બેંક બેલેન્સ છે, પ્રોપર્ટી છે, લોન એક પણ નથી, દે આર કોલ્ડ સોલ્વન્ટ। ઓકે, તો અહીંયા આપણી ટર્મોલોજી પતી જાય છે। ઓકે, પછી આવે છે ટાઈપ્સ ઓફ એકાઉન્ટ્સ અને સિસ્ટમ મેથડ। ઓકે, તેમાં ખાલી આપણે છેલ્લો પોઈન્ટ લઈશું, બાકી કશું ઇમ્પોર્ટન્ટ નથી। ઓકે, તો ટાઈપમાં આપણે જઈએ તો બે વસ્તુ બોલો હા તો સારું કહેવાય બેટા, તો સારું કહેવાય। ઓકે, પણ રેશિયો શું હોવો જોઈએ ટુરિસ્ટ સોલ્વન્ટ સોલ્વન્ટ પર, પણ એની પાસે શું રેશિયો હોવો જોઈએ ટુરિસ્ટ ટુ વન, એટલે જેટલી લોન છે એના કરતા ડબલ એની પાસે પ્રોપર્ટી હોવી જોઈએ, જેટલી લોન છે એના કરતા ડબલ એની પાસે પ્રોપર્ટી હોવી જોઈએ। ઓકે, બરાબર, દે આર કોલ સોલ્વન્ટ, ખબર પડી। એવું ના હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ કે દેવું વધારે હોય અને પ્રોપર્ટી ઓછી હોય, એવું ના હોવું જોઈએ। જેટલી લોન છે, જેટલી દેવું છે, એક્ઝામ્પલ એને લોન લીધી છે 5 લાખની, તો એની પાસે પ્રોપર્ટી હોવી જોઈએ 10 લાખ। ઓકે, બરાબર, એને લોન લીધી સપોઝ 2 કરોડની, તો એની પાસે પ્રોપર્ટી હોવી જોઈએ 5 કરોડની, બરાબર, તો એને સોલ્વન્ટ કહી શકાય। ઓકે, બરાબર, કારણ કે લોન તો દરેક બિઝનેસમેન વાળો લે છે। ઓકે, એટલે બિઝનેસ ચલાવવા લોન લેવી પડે, પણ લોન કેવી હોવી જોઈએ કે લોન વધારે હોય ને તમારી પાસે પ્રોપર્ટી ઓછી હોય એવું ચાલે નહીં, બરાબર। તો હવે એકાઉન્ટિંગ સિસ્ટમમાં બે સિસ્ટમ મેઇન છે, ફર્સ્ટ ઇઝ દેશીનામા અને બીજું છે ડબલ એન્ટ્રી। ડબલ એન્ટ્રી અત્યારે આપણે જે ભણીએ છીએ દે આર કોલ્ડ ડબલ એન્ટ્રી। દેશીનામા જે આપણે બહુ પહેલા ચાલતો હતો, ઓકે, જે એના વર્ડિંગ બધા ગુજરાતી વર્ડ છે બધા, બરાબર છે, સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ દેશીનામું। બંનેના રૂલ્સ, બંનેના પ્રિન્સિપલ્સ, બંને બધું સેમ જ છે, પણ સિસ્ટમ અને નેમ ઓફ એકાઉન્ટ્સ, ઓકે, એ અલગ છે, બાકી બધું સેમ જ છે। દેશીનામો કોને ફાઇન્ડ કર્યો હજી સુધી આપણને ખબર નથી। ઓકે, ડબલ એન્ટ્રી કોને ફાઇન્ડ કર્યું આપણને ખબર છે, લીકો પેલિલિયો ઇન 1494 AD, બરાબર છે, પણ દેશીનામાનો કોને, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ દેશીનામા, વી ડોન્ટ નો। ઓકે, ધ નેમ ઓફ ફાઉન્ડર વી ડોન્ટ નો। ઓકે, તો બે સિસ્ટમ છે, પહેલું છે દેશીનામા અને બીજું છે ડબલ એન્ટ્રી સિસ્ટમ, બરાબર। તો અહીંયા આપણું આ એકાઉન્ટ્સ જે છે પાર્ટ ચેપ્ટર 1 એ પૂરું થાય છે। ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટેટ ચાલુ કરીશું, બરાબર છે, સ્ટેટનો ચેપ્ટર 1, ઓકે, થિયરીકલ છે આપણું। ઓકે, હા બોલો, હા તો આપણે એ લઈ લઈશું કાલે નેક્સ્ટ ટાઈમ, ઓકે, મંડે, બરાબર। તો આ સન્ડે તમારે ટેસ્ટ આપવાની છે, દેટ ઇઝ અ ડેફિનેશન ઓફ એકાઉન્ટ, એડવાન્ટેજ, લિમિટેશન, પછી ઓબ્જેક્ટ અને ટર્મિનોલોજી, ઓકે, બરાબર, તો થોડું તૈયાર કરી નાખજો। ઓકે, કારણ કે રવિવારે ટેસ્ટ છે, તમારી પાસે એક જ દિવસ છે, અને ટર્મિનોલોજી કેટલા છે આપણી પાસે, 41 છે, ઓકે, તો 41 ટર્મિનોલોજી તમારે યાદ કરવાની છે, ઓકે, બરાબર, ઓકે, સો આપણી પાસે હજી 10 મિનિટ છે, તો શું કરીશું બોલો, તો હવે આપણે આમાં છે ને ચેપ્ટર 1 છે એકાઉન્ટનો જે થિયરીકલ હતો, ઓકે, ચેપ્ટર 2 છે એ થોડું થિયરી છે, બાકી બધું પ્રેક્ટિકલ જ છે, બરાબર, સ્ટેટ્સમાં ખાલી ચેપ્ટર 1 થિયરીકલ છે, બરાબર, બાકી બધું પ્રેક્ટિકલ છે, બરાબર, તો થોડું આપણે સહન કરવું પડશે હજી, સ્ટેટમાં ચેપ્ટર 1 છે એ થિયરીકલ છે, તો થોડું એમાં
થિયરીકલમાં થોડું તમારે સાહસ રાખવો પડશે, પછી પ્રેક્ટિકલ આવશે અને પછી મજા આવશે. ઓકે, પછી બંનેમાં સમજ આવશે, પછી બંનેમાં એકાઉન્ટ્સમાં. હા બોલો. હા હા, એ તો આપણે છે જ ને, એ તો આપણું એક બીએ પતાવીને આપણે એકો લઈશું, એ આખું અલગ છે બેટા. કારણ કે આપણે જો મંડે વેનસડે ફ્રાઈડે એકાઉન્ટ સેટ છે, ટ્યુઝડે થર્સડે અને સેટરડે ઇકો બીએ છે. ઓકે, એટલે એ પ્રમાણે આપણે સેટ કરીશું બરાબર, એટલે આપણે વાંધો નહીં આવે, આપણો સિલેબસ પાછળ ના રહે એટલા માટે. બરાબર, હા થઈ ગઈ તો સંડે આવીશ આપી દઈશ તને બરાબર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ લઈશું જે થિયરીકલ છે. ઓકે, થોડું અને પછી આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તમારા સ્કૂલમાં શું ચલાવે છે અત્યારે એકાઉન્ટ્સમાં? ઓકે, સેટમાં શું ચાલે છે? એક્સરસાઇઝ બતાવી, મેઇન એક્સરસાઇઝ. તો પછી તમે લોકો ના પાડતા કે એ નથી? અચ્છા, એવું અચ્છા એવું છે એમ. અને વચ્ચે કોઈ એક્ઝામ આવવાની છે સ્કૂલમાં? હા, એ તો હા, એ તો બોર્ડ વાળા છે. ઓકે, એ સિવાય સ્કૂલની કોઈ એક્ઝામ ખરી? એ તો ઇકો અને ઇંગ્લિશ, સોરી બી અને ઇંગ્લિશની છે. ઓકે, એ સિવાય બીજી કોઈ એક્ઝામ નથી ને તમારા સ્કૂલમાં? ઓકે, વેદાંત લે, વેદન તો આવા જ ના આવ્યો. હા, કોઈ એક્ઝામ નથી સ્કૂલમાં અત્યારે? અત્યારે એકાઉન્ટમાં શું ચલાવે છે? ઓ માય ગોડ, એકાઉન્ટમાં શું ચલાવે છે તમને? અચ્છા, સોરી સોરી, તમને તો લેક્ચર નહીં ત્યાં. અરે નિલય, એકાઉન્ટમાં શું ચલાવે તમારે? ઓકે, અને સેટ્સમાં? હા હા, હેલો.